જય 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 દ્વારકાધીશ દ્વારકા રઘુવંશી પરિવાર અને ખાસ ઓખા મંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે જે ભવ્યથી ભવ્ય આયોજન શરદ પૂનમનું રાજઉત્સવનું દ્વારકાની એકસો છત્રીસ વર્ષ જૂની ગૌશાળામાં કરવામાં આવ્યું છે ખાસ યુવાની ટીમ છે રઘુવંશી અગ્રણીઓ છે આપણી સાથે રઘુવંશી સમાજના અગ્રણી કેજી ઇંડોજા સાહેબ છે સાહેબ જે આ રાજ ઉત્સવનું સમસ્ત ઓખા મંડળની રઘુવંશી પરિવારને રાસોત્સવનું આયોજન શું કહેશો આપ જય દ્વારકાધીશ હાલમાં જ નવરાત્રિના નવધા ભક્તિ શક્તિના આપણે નવ નવલા નોરતાનો લાભ લીધો આગામી તારીખ ઓગણત્રીસ દસ રવિવારના રોજ દ્વારકામાં આવેલ એકસો છત્રીસ વર્ષોની ગૌશાળાની અંદર ઓખા મંડળ રઘુવંશી ઓપન શરદ પૂર્ણિમા રાસોત્સવ કાર્યક્રમનું આયોજન રઘુવંશી દ્વારા કરવામાં આવેલ છે રઘુવંશી સમાજ દ્વારા અનેકવિધ જે સેવાકીય કાર્યો થાય છે તેની અંદર આ શરદ પૂર્ણિમાનો અનન્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમ છે ઓખા મંડળની રઘુવંશી સમાજ માટે ઓપન રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ ઓગણત્રીસ દસના સાંજે આઠ ત્રીસ વાગ્યાથી શરૂ થશે અને તેની અંદર આપણે રઘુવંશી ભાઈઓ બહેનો છે એ આ શરદ પૂર્ણિમાના કાર્યક્રમની અંદર લાભ લે છે આપણી સાથે રૂહિભાઈ જે આખી યુવાની ટીમ રઘુવંશી સમાજ અને જે આયોજન શું કહેશો આપ જય જલારામ જય દ્વારકાધીશ જેમ ઓમભાઈ કીધું હિંડોરા સાહેબ અમારા આગેવાને કીધું કે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ શરદ પૂનમનો તહેવાર છે ત્યારે સમગ્ર દ્વારકા રઘુવંશી પરિવાર દ્વારા અને રઘુવંશી યુવા ગ્રુપ જેમત હેઠળ સૌ આગેવાનોના માર્ગદર્શન હેઠળ ઓખા મંડળ સમગ્ર રઘુવંશી પરિવારો માટે ભાઈઓ બહેનો માટે એક ભવ્ય શરદ પૂનમનું આયોજન કરેલું છે રાસોત્સવનું આયોજન કરેલું છે તો સૌ દ્વારકા રઘુવંશી પરિવાર દ્વારા સૌને ઓખા મંડળના રઘુવંશી પરિવારોને અમે ખાસ આમંત્રણ આપીએ છીએ કે તારીખ ઓગણત્રીસ દસના રોજ દ્વારકા એકસો છત્રીસ વર્ષ જૂની ગૌશાળાના ગ્રાઉન્ડમાં સાંજે આઠ વાગે સૌ પધારે અને આ સમાજના રાજોત્સવમાં ભવ્ય રાજોત્સવમાં સામેલ થાય અને એન્જોય કરી સમાજ એકતાનું એક પ્રદર્શન છે તો સૌ મળી અને આ ઉજવણી આપણે સાથે મળીએ દ્વારકા તો વાણી સૌને મહારાજ જય દ્વારકાધીશ